આણંદની નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો। આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિકાસના કામોમાં ભેદભાવ રાખવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યારે વોકઆઉટ કરતા સભા તોફાની બની હતી। આણંદ નગરપાલિકાની સામાન્ય સભાના પ્રારંભમાં જ વિપક્ષ દ્વારા રજૂઆત નહીં સાંભળવામાં આવતી હોવાનું તેમજ વિકાસના કામોમાં ભેદભાવ રાખવા હોવાનું આક્ષેપ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો, ત્યારે વોકઆઉટ કરતા સભાનું વાતાવરણ પલટાયું હતું। વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વોકઆઉટ કરી પાલિકાના પ્રવેશદ્વાર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। તમને જણાવી દઈએ કે આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો। વિપક્ષ દ્વારા વિકાસના કામોમાં ભેદભાવ રાખવામાં આવતા હોવાનો આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સભા કેટલી તોફાની બની હતી। આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં સભાના પ્રારંભમાં જ વિપક્ષ દ્વારા રજૂઆત નહીં સાંભળવામાં આવતી હોવાનું તેમજ વિકાસના કામોમાં ભેદભાવ રાખવા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે સૂત્રોચ્ચાર કરીને વોકઆઉટ કરતા સભાનું વાતાવરણ પલટાયું હતું। વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વોકઆઉટ કરીને પાલિકાના પ્રવેશદ્વાર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। તમને જણાવી દઈએ કે આણંદ નગરપાલિકાની સામાન્ય સભાના સમાચાર આવી રહ્યા છે। આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિકાસના કામોમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે વિપક્ષ દ્વારા વિકાસના કામોમાં ભેદભાવને લઈને આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો, ત્યારે વિપક્ષ દ્વારા વોકઆઉટ કરતા સભા તોફાની બની હતી। આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં સભાના પ્રારંભમાં જ વિપક્ષ દ્વારા રજૂઆત સાંભળવામાં ન આવતી હોવાનું તેમજ વિપક્ષના કામોમાં ભેદભાવ રાખવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના કારણે વિપક્ષો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વોકઆઉટ કરવામાં આવ્યું હતું, જેના કારણે સભાનું વાતાવરણ પલટાયું હતું। વિપક્ષો દ્વારા સૂત્રોચ્ચાર કરી વોકઆઉટ કરતા પાલિકાના પ્રવેશદ્વાર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,